તો કે જૂની ઈમારતો હોય અને મહેલો જે હોય એમાં આવી કમાન છે જોવા મળે છે ઉપરાંત મંદિરો મસ્જિદો એમાં પણ આવી કમાન જોવા મળે છે કેટલીક ગુફાઓ હોય તો એમાં પણ આવી કમાન જોવા મળતી હોય છે તમારે એ નોંધ કરવાની છે કે તમે આવી કમાન કઈ કઈ જગ્યાએ જોઈ છે હવે ત્યારબાદ તમને ખાસ પ્રકારની કમાન અહીં દર્શાવવામાં આવી છે જો આ જે ચિત્ર છે તમે અહીં જોઈ શકો છો જે સ્ક્રીન પર ચિત્ર આ ચિત્ર છે ઓરચાનું જે ચિત્ર છે એ આ ચિત્રમાં તમને ઘૂંઘટવાળી કમાન એટલે કે ઘૂંઘટવાળી મહેરાબ એવું અહીં લખ્યું છે આડવાળી કમાન એમ લખ્યું છે એ અહીં તમને ચિત્રમાં જોવા મળે છે જો કરીને તમને દર્શાવેલી છે તો આ જે કમાન છે એની ખાસિયત જે છે કે એનો આકાર એ રીતનો છે એટલે એને ઘૂંઘટ્વાળી કમાને કીધું છે આ ઉપરાંત અહીં આ જે ચિત્રમાં બારી છે તો તમે એને જોશો તો એમાં તમને ખ્યાલ આવશે કે એમાં ઈંટનો ઉપયોગ થયો છે પણ કેવી ઈંટનો ઉપરાણી છે તો કે પાતળી ઈંટ છે એનથી આ બારી છે એની જાળી છે એ બનાવવામાં આવી છે તમારે પણ આવી જાળી તમને ક્યાં બીજે જોવા મળે છે જે પાતળી ઈંટમાંથી બનાવેલી હોય એના વિશે તમારી નોટમાં નોંધ કરવાની છે હવે અહીં તમને અલગ અલગ પ્રકારની ઈંટો દર્શાવી છે અમુક ઈંટો જાડી છે અમુક ઈંટો પતલી છે એમ તમને અહીં દર્શાવેલું છે અમુક ઈંટો છે એનો આકાર કંઈક અલગ તમને જોવા મળે છે અને અમુક ઈંટો છે તો એની જે ધાર છે તમને વળાંકવાળી જોવા મળતી હશે આ રીતે અહીં અલગ અલગ ઈંટો છે દર્શાવી છે આ જે ઈંટો છે એ જે જાગૃતિ શાળાને જે કામ કરવા માટે કડી આવ્યા હતા એના દાદા પર દાદા આવ્યા જુદા જુદા પ્રકારની ઈંટો વાપરતા હતા એના ચિત્રો અહીં આપણને દર્શાવ્યા છે હવે આ બધી જ ઈંટોને આપણે નંબર આપી દીધા છે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એમાં આપણે આઠ નંબર આપી દીધા છે આઠે આઠ જે અહીં આપણને ઈંટો છે એ દર્શાવવામાં આવી છે બધાને આપણે નંબર આપ્યા છે હવે આમાં આપણને અહીં કેટલાક સવાલ કર્યા છે આપણે એના જવાબ આપવાના છે પહેલો સવાલ છે કે આમાંથી કઈ ઈંટોની ધાર વળાંકવાળી છે તો આ બધી જ તમે ઈંટો જોઈ શકો છો એમાં કઈ ઈંટો તમને એમની જે ધાર છે એટલે એના જે ખૂણા પડતા હોય ને ત્યાં જે ધાર હોય એ તમને કઈ વળાંકવાળી દેખાય છે તો જો તમે અનિરખીને જોશો તો ખ્યાલ આવશે કે એક નંબરની અને બે નંબરની જે ઈંટો છે એની જે ધાર છે વળાંકવાળી છે ત્યારબાદનો બીજો સવાલ છે કે સૌથી મોટી ઈંટની કેટલી બાજુ તમને દેખાય છે તો અહીં સૌથી મોટી ઈંટ છે આઠ નંબરની ઈંટ છે સૌથી મોટી છે એની આપણે બે બાજુ છે જોઈ શકીએ છીએ ત્યારબાદનો ત્રીજો સવાલ છે કે શું કોઈ ઈંટ એવી છે કે જેને થી વધારે બાજુ હોય તો જો અહીં તમે બધી ઈંટો જોશો ને તો એમાં તમને થી વધારે બાજુ એવી ઈંટ જો એક જ ઈંટ છે એવી જોવા મળશે કે જેને થી વધારે બાજુ છે તો એ છે ત્રણ નંબરની ઈંટ જો એની કંઈક આકાર છે પણ અલગ છે અને એમાં તમે નાની નાની ઘણી બધી બાજુઓ છે જોઈ શકો છો એટલે આપણે એમ કહી શકીએ કે અહીં ત્રણ નંબરની જે ઈંટ છે એને થી વધારે બાજુ છે હવે ત્યારબાદ અહીં આપણને સવાલ આપ્યો છે કે શું તમે જુદા જુદા માપવાળી ઈંટો જોઈ છે તો કે હા જુદા જુદા માપવાળી ઈંટો છે તમે બધાએ જોઈ હશે ત્યારબાદ એક ઈંટ લેવાની છે અને તેને માપવાનું છે ત્યારબાદ એની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ છે તમારે અહીં લખવાની છે તો જો ઈંટની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કોને કહેવાય એ પહેલાં આપણે જોઈએ તો અહીં મેં તમને એક ઈંટનું ચિત્ર દર્શાવ્યું છે એમાં જે ભૂરા રંગથી તમે લાઇન જોઈ શકો છો એ ઈંટની લંબાઈ છે જે લીલા રંગની લાઇન કરી છે ઈંટની પહોળાઈ છે અને જે કાળા રંગથી લાઈન કરીને દેખાડી છે એટલો ભાગ છે ઈંટની ઊંચાઈ કહેવાય છે તો તમારે લંબાઈ માપવી હોય તો આ જે ભૂરા રંગની લાઇન છે એ ઈંટનો જેટલો એ ભાગ છે એ તમે માપી લો તો એ ભાગ થશે ઈંટની લંબાઈ તો અંદાજીત આપણે કોઈ એક સામાન્ય ઈંટ જે આપણે વાપરીએ છીએ મકાન બનાવવા માટે એ ઈંટ લઈ અને માપીએ તો એની લગભગ બાવીસ સેન્ટીમીટર જેટલી લંબાઈ થશે ત્યારબાદ પહોળાઈ તો અહીં જે પહોળાઈ મેં લખ્યું છે એટલો જે ભાગ છે જે મેં લીલા રંગથી દર્શાવી છે લીટી કરીને એ ભાગને માપીએ તો એની પહોળાઈ થશે લગભગ જે સામાન્ય ઈંટ છે એની દસ સેન્ટીમીટર જેટલી થશે પહોળાઈ અને એની ઊંચાઈ તો ઊંચાઈ થશે સાત સેન્ટીમીટર તો અહીં જે આપણે કાળા રંગથી લાઇન કરી છે એની ઊંચાઈ થશે અને એ માપશો તમે ઊભી ફૂટપટ્ટી મૂકીને માપો એટલે એ થશે સાત સેન્ટીમીટર જે સામાન્ય ઈંટ હોય છે એની પણ દરેક ઈંટ થોડીક થોડી અલગ અલગ માપની હોય છે તો એ રીતે અલગ અલગ માપની ઈંટ હોય તો એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ તમને અલગ અલગ જોવા મળે છે હવે ત્યારબાદનો સવાલ છે કે મુનિયાએ એક મીટર લાંબી દિવાલ બનાવી છે તો તે એને એક હરોળમાં એટલે કે એક લાઇનમાં કેટલી ઈંટો મૂકવી પડે હવે જો એને દિવાલ છે એ બનાવી છે એટલે ઈંટ છે એ લાઇનમાં એ ગોઠવશે તો એને કેટલી લાંબી દીવાલ બનાવી છે તો કે એક મીટર એક મીટર એટલે સો સેન્ટીમીટર તો અહીં આપણે ઉપર જોયું કે એક ઈંટ છે એની લંબાઈ છે બાવીસ સેન્ટીમીટર એટલે એવી આપણે બાવીસ બાવીસ સેન્ટીમીટરની કેટલી ઈંટો ગોઠવવી તો કે બાવીસ બાવીસ સેન્ટીમીટરની આ આપણે ચાર ઈંટો ગોઠવીએ તો થાય ઇઠયાસી સેન્ટીમીટર એટલે કે આપણે એમ કહી શકીએ સેન્ટીમીટર એટલે સો સેન્ટીમીટરની નજીક છે સો સેન્ટીમીટર એટલે એક મીટર તો એટલી લાંબી દીવાલ થઈ ગઈ તો આપણે એમ કહી શકીએ કે ચાર ઈંટ ગોઠવવી પડે અહીં તમને ઈંટની જે ભઠ્ઠી છે એનું ચિત્ર છે એ દર્શાવવામાં આવ્યું છે આ ઈંટની ભઠ્ઠી છે એમાં ધુમાડિયું છે એ તમે જોઈ શકો છો ધુમાડિયું એટલે કે જેમાંથી ધુમાડો છે બહાર નીકળતો હોય ઈટની ભઠ્ઠી હોય એટલે ઈંટને શેકવા માટે ત્યાં આગ છે એ કરવામાં આવતી હોય તો આગ જ્યારે થાય ત્યારે એમાંથી જે ધુમાડો નીકળતો એ જેમાંથી નીકળે જેને આપણે ચીમની પણ ગઈએ તો એ ધુમાડો જેમાંથી નીકળે એ ધુમાડિયું અહીં દર્શાવ્યું છે તો આપણે એ કેટલું ઊંચું છે એ કહેવાનું છે તો આશરે પચાસ મીટર જેટલું આ ધુમાડિયું છે ઊંચું હશે એમ આપણે કહી શકીએ એટલે જો અહીં ત્રણ ઓપ્શન આપ્યા છે એમાંથી આપણે ક ઓપ્શન છે એ કરવાનું છે કે આ જે ધુમાડિયું છે એ પચાસ મીટર જેટલું ઊંચું હશે અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે ઈંટોની જે લાંબી હરોળ છે એટલે કે લાંબી લાઈન છે અહીં બનાવવામાં આવી છે કેટલી બધી ઈંટો એકસાથે લાઇનમાં મૂકવામાં આવી છે હવે ગણેશ અને સાઈબા નામના જે બે બાળકો છે એને આ ઈંટો કેવી રીતે બને એ પણ જાણવું ખૂબ ગમે છે તો ચાલો આપણે પણ એ જાણીએ કે ઈંટો કેવી રીતે બને છે હવે અહીં આપણને ચિત્ર દ્વારા ઈંટો કેવી રીતે બને છે એની માહિતી આપી છે તો ચાલો આપણે જોઈએ કે ઈંટો છે કેવી રીતે બને છે તો સૌપ્રથમ તમે ત્રીજા નંબરનું ચિત્ર જુઓ તો જમીનને ખોદી અને એમાંથી કાઢેલી માટીનો ઝીણો છે એ ભૂકો કરવામાં આવે છે તો એ તમને ત્રણ નંબરની આકૃતિમાં જોવા મળશે ત્યારબાદ આ જે ઝીણો ભૂકો છે એમાં પાણી મિશ્ર કરી અને ટીપવામાં આવે છે અને જાડો ગારો બનાવવામાં આવે છે જો ચાર નંબરની જે આકૃતિ છે ને એમાં એ રીતે એને ટીપી અને જાડો ગારો છે એ માટીને ટીપી જાડો ગારો બનાવવામાં આવે છે એમાં પાણી ઉમેરીને ત્યારબાદ તેને ઈંટના બીબામાં ઢાળી અને સૂર્યપ્રકાશમાં સુકવવામાં આવે છે તો બીજા નંબરના ચિત્રમાં એ તમને દર્શાવ્યું છે અને ત્યારબાદ તેને ભઠ્ઠીમાં શેકવામાં આવે છે અને તેથી ઈંટ છે એ બને છે તો જો જે પહેલાં નંબરનું ચિત્ર છે એમાં ઈંટ તૈયાર થઈને તમને દર્શાવેલી છે જેને ભઠ્ઠીમાં શેકી અને તૈયાર કરવામાં આવી છે ઈંટ અહીં પહેલાં નંબરના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ હવે અહીં આપણને કહ્યું છે કે આ ચિત્રોને સાચા ક્રમ મુજબ ગોઠવો તો કે આ ચિત્રમાં જે પ્રક્રિયા પહેલાં થતી હોય ને પહેલાં નંબરે ગોઠવવાનું એ રીતે આ ચારેય ચિત્રોને જોઈ અને આપણે ચિત્રોને સાચા ક્રમમાં ગોઠવવાનું છે તો સૌપ્રથમ પ્રથમ ત્રણ નંબરનું ચિત્ર ત્યારબાદ ચાર નંબરનું ચિત્ર ત્યારબાદ બે નંબર અને ત્યારબાદ એક નંબરનું ચિત્ર છે આવશે અહીં તમને પૂછવામાં આવ્યું છે કે તમે ઈંટો બનાવવાની ભઠ્ઠી જોઈ છે જો તમે જોયું હોય તો તમારે હા લખવાનું છે ન જોયું હોય તો ના લખવાનું છે શું તમે ભઠ્ઠીમાં કેટલી સંખ્યામાં ઈંટો મૂકેલ છે તેનો અંદાજ લગાવી શકો તો કે અંદાજીત એક લાખ જેટલી ઈંટો હોઈ શકે કેટલીક ભઠ્ઠીમાં ઓછી પણ હોઈ શકે કેટલીક ભઠ્ઠીઓમાં એનાથી વધારે ઈંટો પણ બનાવતા હોઈ શકે ત્યારબાદ આપણને અહીં કહ્યું છે કે ભારતમાં અસંખ્ય ઈંટોની ભઠ્ઠી આવેલી છે અસંખ્ય એટલે ઘણી બધી હજારોની સંખ્યામાં એકસો હજારથી પણ વધારે તો એકસો હજાર કેમ લખાય જો અહીં મેં લખીને દર્શાવ્યું છે એ રીતે એકસો એટલે કે સો લખવાના અને હજાર એટલે એની પાછળ ત્રણ શૂન્ય લગાવડા લગાવવાના કેમ કે તમને એક હજાર કીધું હોય તો તમે એકની પાછળ ત્રણ શૂન્ય લગાવો જ ને એ રીતે અહીં એકસો હજાર કીધું છે એટલે સો લખવાના અને ત્યારબાદ એની પાછળ ત્રણ શૂન્ય લગાવવાના તો અહીં તમે એકની પાછળ શૂન્ય ગણો તો કેટલા થાય છે તો કે એકની પાછળ પાંચ શૂન્ય થાય છે અને સોની પાછળ ત્રણ શૂન્ય આપણે લખ્યા છે તો અહીં આપણે એમ કહી શકીએ કે એકસો હજાર એટલે એક લાખ કારણ કે એક લાખ લખોને ને ત્યારે એકની પાછળ પાંચ શૂન્ય આવે છે એટલે એકસો હજાર એટલે એક લાખ એમ પણ બોલી શકાય તો તમને અહીં કહ્યું છે કે તમારે એકસો હજાર લખવાનો પ્રયત્ન કરવાનો છે તો શું કરવાનું સો લખવાના અને એની પાછળ ત્રણ શૂન્ય લગાવવાના જો અહીંમાં જેમ લખીને દર્શાવ્યું છે એ રીતે તો એને એકસો હજાર અથવા એક લાખ એમ આપણે કહી શકીએ ત્યારબાદ આપણે સવાલ આપ્યો છે કે નીચે આપેલ ચિત્ર જુઓ અને અનુમાન કરો કે આ ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકાય કોઈ પણ ટ્રકના ડ્રાઈવરને પણ તમે પૂછી અને શોધવાનો પ્રયત્ન કરો કે તેઓ એક ટ્રકમાં કેટલી ઈંટો લઈ જઈ શકે છે જો અહીં આપણને એક ટ્રકનું ચિત્ર આપ્યું છે અને આપણે અંદાજ લગાવવાનો છે કે આ ટ્રકમાં કેટલી ઈંટો હોઈ શકે તો અંદાજિત ત્રીસ હજાર જેટલી ઈંટો આ ટ્રકમાં હોઈ શકે એવું જરૂર નથી કે ત્રીસ હજાર જ હોય એનાથી વધારે પણ હોય અને એનાથી ઓછી પણ હોઈ શકે ત્યારબાદ અહીં આપણે મૌખિક ગણતરી કરવાની છે ભજન છે એ ઈંટો ખરીદવા જાય છે ભજન નામનો એક વ્યક્તિ છે એ ઈંટો ખરીદવા જાય છે જ્યાં એ એક હજાર લેખે ઈંટોનો ભાવ આપેલો હતો એટલે કે એક હજાર ઈંટોનો ભાવ આપવામાં આવ્યો હતો અને વિવિધ પ્રકારની એટલે કે અલગ અલગ પ્રકારની ઈંટોના ભાવ અલગ અલગ હતા જે અહીં આપણને કોષ્ટકમાં દર્શાવ્યું છે તો જો સૌ પ્રથમ જૂની ઈંટો તો જૂની એક હજાર ઈંટો લે તો એનો ભાવ થાય બારસો રૂપિયા એટલે કે જૂની ઈંટો જો ભજનને લેવી હોય તો એક હજાર ઈંટ એને જોતી હોય તો બારસો રૂપિયા ચૂકવવા પડે ત્યારબાદ ઈટાપુરની નવી ઈંટો જો ઈટાપુરની નવી ઈંટો એને એક હજાર લેવી હોય તો એના અઢારસો રૂપિયા ચૂકવવા પડે એટલે કે એક હજાર આઠસો રૂપિયા ચૂકવવા પડે ત્યારબાદ બિકરાબાદની નવી ઈંટો જો એને બિકરાબાદની નવી ઈંટો જોતી હોય તો એને એક હજાર ઈંટના બે હજાર રૂપિયા ચૂકવવા પડે અહીં આપણે કોષ્ટક પરથી એ જાણી શકીએ છીએ દરેક ઈંટોનો ભાવ હવે તમે આમાં જુઓ તો સૌથી સસ્તી ઈંટો છે જૂની ઈંટો અને મોંઘી ઈંટો છે બિકરાબાદની નવી ઈંટો ત્યારબાદ અહીં સવાલ કરવામાં આવ્યો છે કે ભજનને બિકરાબાદની નવી ઈંટો ખરીદવાનું નક્કી કર્યું તેણે ત્રણ હજાર ઈંટો ખરીદી તો તેણે કેટલી રકમ ચૂકવવી હશે તો હવે ભજનને અહીં બિકરાબાદની નવી ઈંટો લેવી છે કેટલી લેવી છે તો કે ત્રણ હજાર લેવી છે એક હજારનો ભાવ અહીં આપણને આપ્યો છે તો આપણે એમ કહી શકીએ કે બિકરાબાદની નવી ઈંટો એક હજારના એક હજાર ઈંટોનો ભાવ છે બે હજાર રૂપિયા તો ત્રણ હજાર કેટલા તો આપણે બે હજાર વત્તા બે હજાર બે હજાર એમ ત્રણ વાર કરશું કેમ કે એક હજાર બે હજાર ને ત્રણ હજાર ત્રણ હજાર એને લેવી છે એટલે બે બે હજાર ગુણ્યા ત્રણ એમ પણ તમે સીધા કરી શકો બે હજાર ગુણ્યા ત્રણ એમ પણ કરી શકો અને બે હજાર વધતા બે હજાર બે હજાર એમ ત્રણ વાર બે હજારનો સરવાળો પણ કરી શકો એટલે કે બે હજાર ગુણ્યા ત્રણ કરો એટલે તમને જવાબ મળશે છ હજાર એટલે કે દીકરાબાદની નવી ઈંટો જો એને લેવી હોય ભજનને તો એને ત્રણ હજાર ઇંટો લેવા માટે છ હજાર રૂપિયા છે ચૂકવવા પડશે એટલે કે ડબલ રૂપિયા ચૂકવવા પડશે જેટલી ઈંટો લેવી છે એના ડબલ રૂપિયા ચૂકવવા પડશે એટલે અહીં એને ત્રણ હજાર ઇંટો લેવી છે એટલે એના ડબલ એટલે કે છ હજાર રૂપિયા ચૂકવવા પડશે ત્યારબાદનો સવાલ છે કે એને જો પાંચસો જૂની ઈંટો ખરીદી હોય એટલે કે ભજનને જો પાંચસો જૂની ઈંટો ખરીદવી હોય તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો અહીં જૂની ઈંટો છે એના એક હજાર ઈંટોનો ભાવ છે બારસો રૂપિયા હવે એને એક હજાર ઇંટ નથી ખરીદવી પણ એની અડધી ઈંટ એટલે કે એક હજારના અડધા થાય પાંચસો એને પાંચસો ઈંટ ખરીદવી છે તો બારસો રૂપિયા જે જૂની ઇંટનો ભાવ છે એ પણ કેવો થઈ જશે અડધો એટલે કે બારસો ભાગ્યા બે કરો તો બારસો ભાગ્યા બે કરો એટલે કે તમને જવાબ મળે બારસોના અડધા બારસોના અડધા થાય છસો એટલે કે એને છસો રૂપિયા ચૂકવવા પડે હવે અહીં એક હજાર રીતના બારસો રૂપિયા તો પાંચસો ઈંટોના કેટલા એમ પણ આપણે જવાબ ગોતી શકીએ તો કે બારસોના અડધા કરી નાખવાના એક હજાર રીતના અડધા પાંચસો ઈંટો થઈ તો પાંચસો ઇંટોના ભાવ બારસો રૂપિયાના અડધા થઈ જશે એટલે બારસોના અડધા થાય છસો તો એને પાંચસો જૂની ઈંટો ખરીદવા માટે છસો રૂપિયા ચૂકવવા પડશે તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણું ચેપ્ટર એક ઈંટોની ઈમારત અહીં પૂરું થાય છે આ પ્રકરણમાં આપણે ઈંટોનો આકાર અને તેની ગોઠવણીની પેટર્ન વિશે જાણ્યું આ ઉપરાંત કઈ કઈ જગ્યાએ ઈંટોનો ઉપયોગ થાય છે એ પણ જોયું અને કેવી કેવી પ્રકારની ડિઝાઇનો ઈંટોથી તૈયાર થાય છે એ પણ જોયું આ ઉપરાંત કેટલીક મૌખિક ગણતરી પણ કરી આ ઉપરાંત ટ્રક છે તો ટ્રકમાં કેટલી ઈંટો ભરી શકાય એનો અંદાજ લગાવ્યો કોઈ ભઠ્ઠી છે તો એમાં કેટલી ઈંટો છે એ બનાવી શકાય એનો અંદાજ લગાવ્યો ભારતમાં કેટલી ઈંટોની ભઠ્ઠી આવી છે એના વિશે પણ આપણે જાણ્યું અને ઈંટોના આકારની માહિતી પણ આપણે મેળવી તો આ સાથે આપણું આ ચેપ્ટર અહીં પૂરું થાય છે આ ચેપ્ટરના બે વિડીયો બનાવીને મૂકવામાં આવ્યા છે ભાગ એક અને આજે જે મૂકાયો છે ભાગ બે આ બંનેનો ખૂબ સારી રીતે અભ્યાસ કરી અને આ ચેપ્ટર સમજવાનો પ્રયત્ન કરજો